हेलो फ्रेंड्स, बीकॉम सेमेस्टर 4 कंटिन्यू करीए छी। कोस्ट अकाउंट में एक नव चेप्टर जेनु नाम छे जॉब अने बैच कोस्टिंग। जॉब अने बैच पड़तर એટલે બેઝિક કન્સેપ્ટ। ચેપ્ટર નાનકડો છે એકચ્યુઅલી, અને શોર્ટ સમ્સ છે આમાં। કોઈ એવો સમ નથી આખી એક્સરસાઇઝમાં કે આ સમ તમને 15 માર્ક્સમાં પૂછી શકાય। મેક્ઝિમમ 7-8 માર્ક્સના સમ છે એક। એટલે આજે પહેલો લેક્ચર છે ને, તો પણ 3 સમ બોર્ડ ઉપર હું કરાવી દઈશ ને 3 તમને હોમવર્કમાં આપીશ। બહુ જ લાઇટ અને રોકડા માર્ક્સ છે આમાં। ઓનેસ્ટલી સ્પીકિંગ કાંઈ એવું શીખવા નહીં મળે ક્લિયરલી વર્ડ, અને હાર્ડલી 2-3 લેક્ચર વધીને ચેપ્ટર એટલો નાનકડો જ છે। ઓકે, તો કન્સેપ્ટ સાથે આપણે સ્ટાર્ટ કરીએ છીએ હંમેશા। આપણે ચેપ્ટર સૌથી પહેલાં ભણ્યા છીએ યુનિટ કોસ્ટિંગ, એકમ પડતર, જ્યાં તમે શું કરતા હતા, કંપની વસ્તુ બનાવે છે એની બધી પડતર, એની બધી કોસ્ટ લખતા હતા, યાદ છે ને? મટીરિયલને, વેજીસને, કારખાના ખર્ચા ને આ ને તે ને, ફિક્સ ને, વેરિયેબલ, ચલિત ને, વેચાણ, ટોટલ કરતા હતા, ટોટલ કોસ્ટ ગોતતા હતા। સેમ વસ્તુ અહીંયા કરવાની છે, તો પછી સર શું છે અલગ ગામાં? પહેલા તો જોબ ને બેચ કોસ્ટિંગનો મતલબ સમજાવી દઉં સિમ્પલ ભાષામાં। આપણે કોઈ એક અચ્છા ત્યાં જસ્ટ સમજાવું, યુનિટ કોસ્ટિંગમાં તમે આખી કંપનીનું ગોતતા હતા, આખી આખા ડિપાર્ટમેન્ટ, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની પડતર। અહીંયા આખા કંપનીની નથી ગોતવાની, પડતર જ ગોતવાની છે, બટ આખી કંપનીની નહીં, આખા ડિપાર્ટમેન્ટની એ નહીં, તો એક કસ્ટમરની, એક કસ્ટમર, એક્ઝામ્પલ તરીકે તમે મારી પાસે આવ્યા એક કસ્ટમર કે સર અમને તમારી, મારી કંપની છે ને એ સપોઝ સાયકલ બનાવે છે, શું બનાવે છે? તમે ઓર્ડર આપવા આવ્યા છો કે સર અમને છે ને 500 સાયકલ જોઈએ છે, કેટલી સ્પેશિયલી અમારા માટે બનાવો, જેમાં આ કલર જોઈશે સાયકલનો, કલર આ ડિઝાઇન જોઈશે, આ લખેલો હોવો જોઈએ, તો અમારી કંપની તમારા માટે સ્પેશિયલી વસ્તુ બનાવશે। તો અમે લોકો શું કરશું ખબર છે? તમે કસ્ટમર છો ને, તો અમે નામ આપી દઈશું જોબ, શું વર્ડ યુઝ કરી નાખશું? જોબ નંબર 32। તમારો ઓર્ડર છે ને, અમારી કંપનીમાં શું નામ દેવામાં આવ્યું? જોબ નંબર, જોબ નંબર 32 માટે આપણે 500 સાયકલ બનાવશું, તો પડતર કેટલી, કોસ્ટ કેટલી ગણી લેશું? યસ ઓર નો? એટલે આ માઇન્ડમાં ક્લિયર કરજો, આપણે આખી કંપની માટે સમ કરવાનું ના, આખા ડિપાર્ટમેન્ટ માટે કરવાનો ના, આપણે એક ઓર્ડર માટે સમ કરવાનો છે। સમમાં શું કરવાનું, ઈજ શું ગણવાની છે? પડતર। એવરીવન, બીજી વાત, ફોર્મેટ, આખા સમમાં બહુ બહુ જ મામૂલી ફોર્મેટ છે। તમને લોકોને ટેકનિકલી માત્ર અને માત્ર 4 જ વસ્તુઓ લખવાની છે, કેટલી વસ્તુ માત્ર લખવાની છે? 4। જોઈ લેજો વ્યવસ્થિત, ફોર્મેટ કયો તો ફોર્મેટ ને સમ કયો તો સમ, બધું એક જ, શાંતિથી જોજો। આપણે દરેક સમમાં ઉપર લખશું જોબ કોસ્ટ શીટ, જોબ નું પડતરનું પત્રક, જોબ માટે પડતરનું પત્રક, રાઈટ છે બધા? ખર્ચા કયા કયા સર લેવાના? ગણેલા 4, મોસ્ટ પ્રોબેબલી એવા 2-3 સમ આવશે જેમાં 2 ખર્ચા વધુ લેશું, બટ 99% સમમાં તમને એક્સપેન્સીસ લખવાના છે। સૌથી પહેલા મટીરિયલ, એમાં આપણે હંમેશા શું પ્લસ કરીએ બોલો, તો આપણને શું મળી જાય? બરાબર લખું છું ને? એમાં પ્લસ કરવાના ઓવરહેડ્સ, ઓવરહેડ હંમેશા 2 હશે, કેટલા હશે? નંબર 1 ચલિત ખર્ચા, ચલિત પરોક્ષ ખર્ચા, વેરિયેબલ ઓવરહેડ્સ, થોડી જગ્યા હું મારા સમ કરવા માટે મૂકું છું, તમને મૂકવાની જરૂર નથી, પ્લસ કરવાના શું? તો કે ફિક્સ્ડ ઓવરહેડ્સ, યાની કે સ્થિર પરોક્ષ ખર્ચા, આમ તમને શું મળશે? બસ ઓના જેટલો મોટો નથી,
આમાં તો ઘણું હતું ને આપણે યુનિટ કોસ્ટિંગમાં, અહીં આટલું છે. આમાં તમે શું પ્લસ કરી નાખો? વાત થઈ પૂરી, ડન છે બધા? પરફેક્શન સાથે રાઈટ ને? આખા ચેપ્ટરમાં આપણે એટલું કરવાનું છીએ. રેડી બધા? વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ હું સમ કરું છું સ્ટાર્ટ. મારા બોર્ડ ઉપર મિનિમમ 3 સમ ડેલી હશે છે, એવરેજ 3-4, કારણ કે સમ છે જ ટચુકડા. 7 માર્ક્સમાં મેક્ઝિમમ, 8 માર્ક્સ મેક્ઝિમમ પૂછાશે. તો કાઢો બધા એક્સરસાઇઝ. મારો આજનો પહેલો જ સમ છે, પહેલો જ નંબર, જોબ નંબર 555. હવે આ સમમાં નામ આવા હશે, જોબ નંબર 555. એટલે આપણે ઉપર ચેન્જ કરીને શું કરી નાખવાનું? જોબ નંબર 555 નું પડતરનું પત્રક, જોબ નંબર 55 કોસ્ટ સીટ. ઓકે, આ રીતે લખી નાખવાનું. આપણે હવે સમ કરીએ છીએ જોબ નંબર 555. ફોર્મેટ આમ જ રાખું છું, બાજુમાં સમ તમને હું કરાવું છું. ચલો, તો આજનો પહેલો સમ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. જોબ નંબર 555 નો સમ છે. કોઈ જાતની જલ્દી નથી, આરામથી સમ કરશું, બટ મેક્ઝિમમ સમ આપણે કવર કરવાના છીએ. પહેલો સમ આજનો સ્ટાર્ટ કરું છું. જોબ નંબર 555 ને લગતી ફેક્ટરી કોસ્ટના બધા ડેટા તમને આપવામાં આવ્યા છે. કરું સમ સ્ટાર્ટ? અને માઇન્ડ સેટ કરી લેજો, આપણે આખી કંપનીના ડેટા જોઈશે? લાઉડ આન્સર ના, આપણે ખાલી આપણા જોબના ડેટા જોઈએ, એક ઓર્ડરના ડેટા. તો ઘણી વાર એવું થશે, કરાવું છું, આખી કંપનીના ડેટા આપશે, આપણે એના ઉપરથી આપણા ઓર્ડરના ગોતી લેવાના, કેમ હું કરાવું છું. ચલો, ફોર્મેટ પ્રમાણે બોલો, સૌથી પહેલા તમને શું જોઈએ? મટીરિયલ આપેલું જ છે. કેટલું છે બોલો ને? બરાબર લખું છું, આમાં પ્લસ થશે મજૂરી છે, જુઓ તો. હા સર, છે. કેટલી છે? હવે ગણતરી જરા કરી લઈએ. 3 અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ છે, બોલો. એ ડિપાર્ટમેન્ટ, બી અને સી. પેલા કલાક આપ્યા છે, 60 કલાક, 40 કલાક અને 20 કલાક. ઇન્ટુ કલાકના રૂપિયા બોલો. 18, 18 અને 30 મલ્ટીપ્લાય છે, તો 12 મૂકાવી દો. કોઈ હિસાબે ન થાય, આરામથી કરો, કપડ ન કરો. કોણ હતો 2000 વાળો? આરામથી કરો, તકડ નહીં કરીએ આપણે. હા, હવે બોલજો. 1080, 480 અને 600. તમે ટોટલ બોલ્યા, કાંઈ વાંધો નહીં. ડન છે બધા? મટીરિયલ પ્લસ વેજીસ કરીને આપણો આન્સર પ્રાઇમ કોસ્ટનો 24,060 + 3 આપણે આરામથી તકડ કરવાની જ નથી ભાઈ. ડન છે? હંમેશા અહીંયા મજૂરીમાં તમે એક વાત ક્લિયર શું કરી લીધી કે આપણે સર આ ઓર્ડર માટે, એક વ્યક્તિના એક ઓર્ડર માટે ડિપાર્ટમેન્ટ એ માં કેટલા કલાક કામ કર્યું છે? તમારી 500 એક્ઝામ્પલ તરી, તમારી સાયકલનો ઓર્ડર હતો, એ સાયકલના ઓર્ડરને પૂરું કરવા માટે અમે એ ડિપાર્ટમેન્ટમાં 60 કલાક કામ કર્યું તમારા માટે, માત્ર તમારા માટે. હો, બી માટે, બી માં 40 કલાક તમારા માટે, અને સી માં અમે તમારા ઓર્ડર માટે 20 કલાક કામ કર્યું. છેલ્લું કામ બે ઓવરહેડ લખાવી દેશો? સૌથી પહેલા મને જોઈશે ફ્રેન્ડ્સ ચલિત પરોક્ષ ખર્ચા, વેરિયેબલ ઓવરહેડ્સ. હવે જોજો મસ્ત પોઈન્ટ, ડિપાર્ટમેન્ટ એ 30,000 રૂપિયા તકડ ના કરજો, પણ એ કેટલા કલાક માટે છે? 5,000 આવર્સ માટે. સાંભળ્યો? હવે મને જવાબ આપો, શું તમે આપણા ઓર્ડર માટે તમે એ ડિપાર્ટમેન્ટમાં 5,000 કલાક કામ કર્યું હશે? ના, આપણે ડિપાર્ટમેન્ટ એ માં ખાલી કેટલા કલાક? 5,000 કલાક આખા કારખાનાના બધા જ પ્રોડક્શન માટેના ડેટા છે. ઉત્પાદન જેટલું પણ કર્યું ને, જેટલી સાયકલો બનાવી, 10,000, 20,000, 30,000 સાયકલો, બધાના ઉત્પાદન માટે 5,000 કલાક છે. મારે એની કામ કે એની વાત કરવાની જ નથી, મારે ખાલી તમારો એક મિસ્ટર મહેશ નામના માણસના ઓર્ડરનો સમ કરવાનો છે. સપોઝ તો મિસ્ટર મહેશના ઓર્ડર માટે મેં કઈ 5,000 કામ કલાક કામ નથી કર્યા, મેં કેટલા કલાક કામ કર્યા છે બોલો? 60 કલાક 40 કલાક 20 કલાક. હવે વેરિયેબલ ઓવર, તો સર આ શું કામ આપ્યું છે? તમે સમજી ગયા હશો, કલાકનો રેટ કાઢી લેવાનો. ફરીથી રસ જવાબ આપજો, ડિપાર્ટમેન્ટ એ માં ટોટલ વેરિયેબલ ખર્ચા કેટલા થયા? 30,000 ભાગ્યા, કેલ્સીમાં કરજો, કલાક કેટલા થયા ટોટલ? 5,000 કલાક.
तो 30,000 रुपया जस्ट पहली बार छे એટલે બતાવું છું આ બતાડવાની જરૂર ક્યાંય જ નથી પાર્ટ ઓફ આન્સર નથી રફ માં હું તમને જસ્ટ સમજાય એટલે બતાવું છું ડિપાર્ટમેન્ટ એ ના ચલિત ખર્ચા આપણે આમ ગોતવાના છે કે ભાઈ 30,000 રૂપિયા ટોટલ એ ડિપાર્ટમેન્ટ આખા ના અને 5,000 કલાક આખા ડિપાર્ટમેન્ટ ના ટોટલ એટલે 1 કલાક નો ખર્ચો આપણે 60 કલાક ફિક્સ છે આપણે આ ઓર્ડર માટે 60 કલાક જ કામ કરવાનું છે ઇનટુ 6 એવી રીતે હવે કરો બી માં બી માં તમારો વેરીએબલ કેટલા છે ભાગ્યા 1500 કલાક અને છેલ્લે 12000 સી માં વાત કરું છું ટોટલ અને કલાક 500 કલાક એટલે 1 કલાક નો ખર્ચો 24 એટલે ગોખાવાની વાત નથી આપણે આપણા સમમાં આપણે કલાક કેટલા લેશું જે મજૂરીમાં આપેલા હોય કારણ કે આપણા કલાક આ છે આપણા મતલબ આપણા ઓર્ડરના ડન આપણે આખો સમયના ઉપર કરવાનો હવે ગુણાકાર લખાવી દો બારે 360 480 400 અગેન ટોટલ પછી કરી અચ્છા અહીંયા કરી શકો છો એવું કંઈ નથી પણ હજી એક ખર્ચો આપણે લઈ લઈએ ને કયો સ્થિર પરોક્ષ ખર્ચા ફિક્સ્ડ ઓવરહેડ્સ જુઓ ને સમમાં કેમ આપ્યા છે 10,000 કલાક ના 80,000 રૂપિયા અગેન સેમ વાત આ મને કામ આવે નહીં કારણ કે મેં થોડો 10,000 કલાક કામ કર્યું છે તો સર તમે કેટલા કલાક કામ કર્યો બોર્ડ ઉપર વળી જ વાત મજૂરીના કલાક જુઓ 60 40 ને 20 ટોટલ 120 કલાક માત્ર કેટલા આપણે આખો દાખલો આના ઉપર જ આ કલાકો ઉપર જ કરવાનો 120 આવર્સ હવે તમે સમજી ગયા ઇનટુ કાઢો ટોટલ 80,000 રૂપિયા સ્થિર ખર્ચ ભાગ્યા એ લોકોએ કલાક ટોટલ કેટલા કીધા 10,000 યાની પર આર 28 પ્રોફિટ હોય તો પ્લસ કરો તો હું એ લખું નથી બસ તો પછી સમ આગળ નહીં થઈ શકે અહીંયા તમારો સમ થયો પૂરો અને ચેક કરી લો તમારી જોબ નંબર 555 ની પડતર 28,500 તમારો શું હશે આન્સર આ તમારો આખો ચેપ્ટર નો બેઝિક કન્સેપ્ટ અને મેં એવું નથી આ સારી પહેલો સમય લીઝી જ કરા હમણાં લેટેસ્ટ ના સમ કરાવું છું આટલું જ છે ડન છે બધા ચલો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ મેં કીધું ને મિનિમમ 3 સમ 4 સમ ઢગલો સમ થશે ને થશે જ હાલે આવો મારો આજનો જે સેકન્ડ સમ છે અકોર્ડિંગ ટુ માય બુક હું બોલું છું 14 નંબર જોબ નંબર 999 જોબ નંબર 999 વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સમ કર્યો સ્ટાર્ટ જોબ નંબર 999 ની ફેક્ટરીનો ડેટા નીચે મુજબ છે જેમાં સૌથી પહેલા મને જોઈએ મટીરીયલ યાની માલ સામાન બોલો ને કેટલું છે એમાં પ્લસ થાય વેજીસ યાની મજૂરી બોલો ને ડિપાર્ટમેન્ટ વાઇઝ આપી છે ડન બોલો ડિપાર્ટમેન્ટ એ 30 કલાક બી 20 કલાક અને સી અને કલાકના મજૂરીના લેબરના રેટ બોલો 27 રૂપીઝ 18 18 એન્ડ રૂપીઝ 45 કરો ને મલ્ટીપ્લાય ફ્રેન્ડ્સ એન્ડ અહીંયા સુધીનો જે આન્સર છે ને તમે દર વખતે કહેશો પ્રાઇમ કોસ્ટ પ્રાથમિક પડતર ગણી આપજો સેમ શું પ્લસ થશે હવે મારો માઇન્ડ ને ફોકસ એકદમ ક્લિયર કે ભાઈ મને તો સમમાં આ જ કલાક આ દાખલામાં આન્સર વખતે ગણતરી વખતે મતલબ મારે આટલા જ કલાકનો દાખલો કરવાનો છે
કારણ કે મેં તો આટલા જ કલાક કામ કર્યો છે જોબ નંબર 999 માટે. હવે ચલિત ખર્ચા જુઓ આપ્યા છે 45,000, પણ કેટલા કલાક માટે છે? 2500 કલાક. હવે આવડી ગયું બધાને? શું કરશો? 45,000 ભાગ્યા 2500 કલાક, એક કલાકનો રેટ. એવી રીતે બી માં, એવી રીતે બી કેમ ગયું? હા, 27,000 ભાગ્યા 750, 27,000 બાય 750, 30 બોલો છો ને, 36, 36. અને લાસ્ટમાં સીમાં 18,000 રૂપિયા ભાગ્યા 250 કલાક, 70. કરો ને ફ્રેન્ડ્સ, ત્રણેયના મલ્ટીપ્લાય. ઇઝી. અને છેલ્લું શું લખાવી દો? ફેક્ટરી, સોરી, ફિક્સ્ડ ઓવરહેડ, સ્થિર પરોક્ષ ખર્ચા. રેડી? તો બુકમાં કેટલા આપ્યા છે જુઓ ને, 5000 કલાક માટે 1,20,000. મેં 5000 કલાક ક્યારે કામ નથી કર્યો, તો મેં કેટલા કલાક કર્યા કામ? વેજીસમાં જુઓ, 30, 20, 10, ટોટલ 60 આવર્સ. હવે રેટ ખાલી કઢાવી દો, 1,20,000 રૂપિયા ભાગ્યા 5000 કરી નાખો, 120 બાય 5000, મલ્ટીપ્લાય કરો આ બેનો ગુણાકાર, 1440. તમારો અહીંયા પણ સમ થયો પૂરો, કારણ કે પ્રોફિટ અહીંયા આપ્યો નથી, એટલે કુલ પડતર ખાલી મને કહી દો, 42,040. પરફેક્શન બધા, કેમ લાગે છે? એકદમ ઈઝી ચેપ્ટર. આ તો 3 લેક્ચર ચલાવીએ છીએ, પ્રેક્ટિસ થાય તમારી, બાકી લેક્ચર 2 ચેપ્ટર, છતાં આપણે 3 લેક્ચર કોઈ જલ્દી નહીં કરીએ, બટ એવરેજ રોજના મિનિમમ 6-7 સમ હોમવર્ક ક્લાસવર્ક થઈને કરી જ નાખવાના છે. આ રોકડા તમારા માર્ક્સ છે. વિડીયો પોઝ કરી આખો સમ બોર્ડ ઉપર વર્ક છે બતાવી લ્યો, હજી પ્રેક્ટિસ લઉં છું હું. કન્ટિન્યુ કરીએ છીએ હજી થોડી પ્રેક્ટિસ. તો આજનો મારો સમ છે નેક્સ્ટ, યાની કે આજનો થર્ડ સમ, નંબર છે 15, 15, જોબ નંબર 420, 420. સ્ટાર્ટ કરું છું જોબ 420 માટે. બોલો, સૌથી પહેલા તમને શું જોઈએ? માલ સામાન મટીરિયલ આપેલું છે, કેટલું છે બોલજો ને. પછી મને જોઈએ વેજીસ, તો મારા 2 ડિપાર્ટમેન્ટ જ છે અહીંયા, ડિપાર્ટમેન્ટ 1 અને ડિપાર્ટમેન્ટ 2. 1 ડિપાર્ટમેન્ટમાં 125 આવર્સ અને 3 રૂપિયા, જ્યારે ડિપાર્ટમેન્ટ 2 માં 100 આવર્સ અને 5 રૂપિયા. તો મલ્ટીપ્લાય જરા કરી દો બેનો, અને 500 ટોટલ ઓફ ધીસ ઇઝ પ્રાઇમ કોસ્ટ, પ્રાથમિક પડતર 10,000, 10,875. ચલો પ્લસ થશે વેરિયેબલ. હવે આઈ એમ વેરી ક્લિયર કે ભાઈ મારે મારા કલાક માટે જ સમ કરવો છે, બરાબર બોલ્યો ને, 125 અને 100, એના સિવાય હું વાત નહીં કરું. પણ બુકમાં વેરિયેબલ આપ્યા છે 9,375, પણ ઈ 6,250, 6,250 કલાક માટે છે. આપણે એ કામ નહીં આવે, આપણે એક કલાકનો રેટ ગોતી લ્યો, મતલબ 9,375 ભાગ્યા ડિવાઈડેડ બાય 6,250 કરી 1.5. એવી રીતે બીજામાં રૂપીઝ 7,500 ડિવાઈડેડ બાય 3,750, 2 રૂપીઝ. કરો ને મલ્ટીપ્લાય, અહીંયા કેટલા થશે? 125 ગુણ્યા ડોટ કરો, 100, ઓકે. હજી લાસ્ટ ફિક્સ્ડ, બુકમાં શું આપીશ પેલા જુઓ, 12,500 આવર્સ માટે, 12,500 કલાક માટે કેટલા? 18,000 રૂપિયા, 18,750. તો આપણે જરાક ક્લિયર કરી લઈએ, મેં સમ કર્યો છે 225 આવર્સ માટે, દેખાય છે, ઇન્ટુ આપણે રેટ કેટલો એ કાઢી લ્યો, તો 18,750 રૂપીઝ ભાગ્યા 12,500 કરો, આન્સર 300. કરી આપો ને આનો ગ્રેન્ડ ટોટલ, આમાં 11,000. હવે આ સમમાં પ્રોફિટનો ડેટા છે, નફો કેટલો જોઈએ છે? વેચાણ પર 20%, સાંભળ્યું, 20% ઓન સેલ. સેલ તો ન હોય તો આવડે જ છે. સપોઝ કે અહીંયા કેટલા હોત?
તો એને 20 ટકા એટલે 20 રૂપિયા પ્રોફિટ થાત 100 ના 20% તો અહીંયા કેટલા હોત કન્ફર્મ છે વાત સપોઝ સેલ 100 તો એના 20 ટકા 20 રૂપિયા પ્રોફિટ તો ઉપર કેટલા હોય 80 પડતર હોય ને 80 વત્તા 20 100 ત્રિપદી કાઉન્ટ કરો 80 એ 80 એ 20 રૂપિયા પ્રોફિટ છે 11,600 એ પ્રોફિટ કેટલો 2900 2900 એડ કરી નાખો 11,600 માં આ તમારો વેચાણ યાની સેલ ડન છે બધા ઓલ અને એક લાસ્ટ સમ આજ માટે 16 આના પછીનો છે એલવી એલવીના સોરી એલવીના લિમિટેડ કંપનીનું નામ છે 16 નંબર અને જોબ નંબર 175 માટે સમ કરું છું રેડી બધા ચલો સૌથી પહેલા તમને શું જોઈએ મટીરિયલ આપેલું છે પછી વેજીસ બે ડિપાર્ટમેન્ટ છે 160 આર્સ 120 આર્સ ઇન્ટુ 3 એન્ડ 4 મલ્ટીપ્લાય કરો અહીંયા સુધીનો ટોટલ હવે આવી વેરિયેબલ ચલિત ખર્ચની વાત આઈ એમ વેરી ક્લિયર મેં માત્ર આટલા કલાક જ કામ કર્યું છે એનાથી વધુ મેં કામ નથી કર્યું બુકમાં આપ્યું છે ડિપાર્ટમેન્ટ 1 6000 રૂપિયા 6000 રૂપીસ ભાગ્યા કરો 3000 3000 એટલે કલાકનો રેટ એવી રીતે નીચે 8000 ના ભાગ્યા 4000 મલ્ટીપ્લાય એન્ડ અને લાસ્ટ મારે ક્લિયર છે કે મેં ટોટલ 280 કલાક કામ કર્યું છે જોઈ લ્યો 160 ને 120 જ્યારે બુકમાં એ લોકોએ આપ્યું છે 4000 આર્સ માટે રૂપિયા 8000 તો મને તો એ કામ નહીં આવે તો રૂપીઝ 8000 ભાગ્યા કરો કલાક 4000 આપણો ફિક્સ કેટલો ટોટલ કરી નાખો 54-60 માં ત્રણે નાખી દો 6580 અહીંયા કોસ્ટ આવી ગયું પ્રોફિટનો કોઈ ડેટા આપેલ નથી એટલે અહીંયા તમારો આ સમ પણ થયો પૂરો તો આજે પહેલો લેક્ચર છતાંય આપણે ચાર સમ બોર્ડ ઉપર થઈ ગયા બોર્ડ ઉપર આટલા આટલા જ સમ્સ છે તમારા હોમવર્કના સમ્સ જેટલા હોય કરવા જ પડશે ઓકે ને ક્લિયર મેં સમજાયું જેટલી પ્રેક્ટિસ તમે કરશો એનો ફાયદો તમને મળશે સમ નંબર બે જોબ 007 સમ નંબર ત્રણ જોબ નંબર 151 સમ નંબર 18 ધ્રુવી કંપની લિમિટેડ નામ છે અને જોબ નંબર 444 અને લાસ્ટ આના પછીનો 19 નંબર જેટલા મેં કર્યા એટલા હું તમને આપું છું રાઈટ ને તો ચાર મેં કરાવ્યા અને ચાર તમને પ્રેક્ટિસમાં દીધા આજે આપણા 8 સમ્સ પતી ગયા એટલે ચેપ્ટર બહુ લાઇટ છે અને રોકડા માર્ક્સ છે વિડીયો પોઝ કરી આખો સમ પતાવો બંને પછી જઈએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ટિલ ધેન બાય બાય